બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં બાળ સંસદ ચૂંટણી પર્વનું આયોજન કરવામાં આવ્યું જેમાં શાળાના વિદ્યાર્થીઓએ મહામંત્રી શિક્ષણ મંત્રી આરોગ્ય મંત્રી પાણી પુરવઠા મંત્રી રમતગમત મંત્રી તરીકેની ભૂમિકા ભજવીને લોકશાહીનું મહત્વ સમજાવ્યું હતું લોકશાહીમાં ચૂંટણીનું શું મહત્વ છે તે પણ આ બાળ સંસદમાં પ્રસ્તુત કરવામાં આવ્યું હતું દિયોદર પ્રાથમિક શાળામાં ધોરણ પાંચથી ધોરણ આઠ હું એક સાવિના શિક્ષક તરીકે કિરણભાઈ રાવલ મારા બાળકોને લોકશાહીના મૂલ્યોથી વાકેફ થાય એ અંતર્ગત મેં મારી શાળાની અંદર બાળ સંસદની ચૂંટણીનું એક આયોજન કરેલું જેમાં બાળકો એક સરકારી કર્મચારી તરીકે પ્રિસાઇડિંગ ઓફિસર ફર્સ્ટ પોલિંગ સેકન્ડ પોલિંગ તેમજ એજન્ટો પટ્ટાવાળા અને પોલીસ સ્ટાફ પણ બાળકોનો જ બનાવેલો જે બાળકોએ આ કામગીરી કરી છે તેને પણ ખબર પડે કે લોકશાહીના મૂલ્યની અંદર સરકારી કર્મચારીઓ કઈ રીતે કામ કરતા હોય છે અમારી ધીધ પ્રાથમિક શાળા નંબર દસમાં બાળ સંસદની ચૂંટણી કરવામાં આવી છે બાળ સંસદ એટલે બાળકોની બાળકો દ્વારા અને બાળકો માટે ચાલતી સંસદ કે જેમાં બાળકો શાળા અને વર્ગખંડના વર્ગખંડના નીતિ નિયમોમાં ઘડવામાં સક્રિય ભાગ લે તેમજ શાળાના વ્યવસ્થાપનમાં વિકાસમાં સુધારણામાં અને નિર્ણયોમાં ભાગીદાર થાય બાળ સંસદની રચના લોકશાહીની પદ્ધતિથી કરવામાં આવે છે પ્રાથમિક શાળામાં દસમાં બાળ સંસદની ચૂંટણી યોજાય તેમાં પ્રિસાઇડિંગ ઓફિસર પોલિંગ ઓફિસર પોલીસ સ્ટાફ અને પટ્ટાવાળાઓને સર સરકારી કર્મચારીનું કર્યું અને શિક્ષક અમને શિક્ષકશ્રી આચાર્યશ્રી અને સીઆરસીસીનું માર્ગદર્શન મળ્યું